માં હવે નકલી શાળા સામે આવી છે. તો ધોકરવા ગામે શાળામાં ચાલતું લોલમતોલ. સરકારી ગ્રાન્ટેડ શાળામાં પોસ્ટ ઓફિસ, શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન મૂકવામાં આવ્યો છે. શાળાના બીજા રૂમમાં ભાડુઆત રહે છે. કાગળ પર વિદ્યાર્થીઓ નથી પણ શાળા છે. સ્વામિનારાયણ નામ ધરાવતી નકલી શાળા અહીં જોવા મળી છે. તો સાથે જ અહીં નકલી શાળા સામે આવી છે. ઉનામાં નકલી શાળા સામે આવી છે. તો ધોકડવા ગામે શાળામાં આ લોલમ લોલ ચાલતું હતું. શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન મૂકવામાં આવ્યો છે. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની એક ખાનગી સ્વામિનારાયણ સ્કૂલ છે, ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ રિયાલિટી ચેક કરવા આવી છે. ત્યારે હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે આ સ્વામિનારાયણ ખાનગી સ્કૂલ જે છે તે સરકારી ચોપડે બોલે છે અને અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. ત્યારે તમને એવું લાગતું હોય છે કે આ શાળા છે અને અહીંયા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે, આ શાળા સરકારી ચોપડે બોલે છે, ત્યારે ખરેખર વાસ્તવિકતા એવી નથી પણ વાસ્તવિકતા ક્યાંક વરવી પડી છે. અને આપ જોઈ શકો છો જે પ્રમાણે આ શાળાનું બિલ્ડિંગ જે છે સરકારી ચોપડે બોલે છે, પરંતુ અહીંયા મંડપનો ગોડાઉન જે છે તે બનાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે આ શાળાનું જે બિલ્ડિંગ જે છે સ્વામિનારાયણ શાળા જે સરકારી ચોપડે બોલે છે, ત્યાં બાળકો ભણતા નથી અને નથી બાળકોને મધ્યાહન ભોજન કે એવું કંઈ આપવામાં આવતું. અને બાજુમાં જ આ શાળાનું બિલ્ડિંગ જે છે ત્યાં પોસ્ટ ઓફિસને આ રૂમ જે છે તે ભાડે દઈ દેવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં એક મસ્ત મોટું કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો સરકાર જે છે તે બાળકોના શિક્ષણ પાછળ લાખોનો ખર્ચો કરતી હોય છે, ત્યારે આ ધોકડવા ગામની એક ખાનગી સ્વામિનારાયણ શાળા જે છે ત્યાં શાળાના બિલ્ડિંગમાં મંડપ ડેકોરેશનનો ગોડાઉન કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ જે છે પોસ્ટ ઓફિસ બનાવી દેવામાં આવી છે અને હકીકતમાં બાળકો જે છે તે તમને અભ્યાસ કરતા જોવા નથી મળી રહ્યા. માત્ર ને માત્ર બાળકો ના નામે અહીંયા જે પૈસા જે છે તેનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ધોકડવા. તો આ ઘટના બાદ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શું નકલી પર અંકુશ આવશે ખરા? નકલી પર કડક કાર્યવાહી ક્યારે થશે? કોની રહેમ રાહ હેઠળ ચાલે છે આ નકલીનો ખેત? શું તંત્ર પણ હશે અજાણ? આ સમગ્ર ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો કાગળ પર વિદ્યાર્થીઓ નથી પણ શાળા છે. કોની રહેમ રાહ હેઠળ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે? શું તંત્ર પણ અજાણ છે? તે પ્રકારના સવાલ ઉભા થઈ રહ્યા છે. તો ભાવેશ ઠાકર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, શું છે સમગ્ર મામલો? જી સુનિલ, તમને ચોક્કસથી જણાવી દઉં તો આ ઘટના જે છે તે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની છે અને ધોકડવા ગામે છેલ્લા લગભગ ચારેક વર્ષથી સ્વામિનારાયણ એક ખાનગી સ્કૂલ છે તે સરકારી ચોપડે બોલે છે અને સરકારી ચોપડે આ જે સ્કૂલ બોલે છે તેમાં જે વિદ્યાર્થીઓને આઈટીઈ હેઠળ પ્રવેશ મળે છે તેનો ખર્ચો જે છે તે સરકાર આપતી હોય તેના નાણાં જે છે તે આ સંચાલક ચાઉં કરી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટની ટીમે આ સમગ્ર મામલે આ શાળાનું રિયાલિટી ચેક કર્યું હતું અને ગુજરાત ફર્સ્ટની ટીમ આ શાળા એ પહોંચી હતી ત્યારે શાળાનું જે બિલ્ડિંગ છે ત્યાં મંડપ ડેકોરેશનનો ગોડાઉન બનાવી દેવામાં આવ્યો છે, તેમજ શાળાના એક રૂમ જે છે તેમાં પોસ્ટ ઓફિસ જે છે તે આપી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આ રૂમ જે છે તે ભાડે આપી દેવાયા છે. તમામ અહીંયા કોઈ વિદ્યાર્થી નથી ભણતા અને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના નામે સરકારી પૈસા જે છે તે ખાઈ જવામાં આવે છે. એટલે કહી શકાય કે કૌભાંડ કરવામાં આવ્યું છે. ત્યારે શાળા સંચાલક નરેશ બલદાનિયા છે તેનો પણ ગુજરાત ફર્સ્ટની ટીમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક પણ તો થઈ શક્યો. ત્યારે સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારી સાથે જોડાયેલા રહેશો. તો આપણી સાથે હરેશ વાઢેડ, તાલુકા શિક્ષણ અધિકારી જોડાયા છું. આપણે પૂછવા માંગીશ કે નકલી શાળાનો મામલો સામે આવ્યો છે, શું તમને જાણ હતી? નહીં મેડમ, નકલી શાળા તો પેલા સૌ પ્રથમ નથી આ, બરાબર. સરકાર માન્ય પ્રાથમિક શાળા છે, બરાબર. અને ત્યાં આરટી ના બે બાળકો અભ્યાસ કરતા હતા ધોરણ બીજામાં અને ધોરણ પાંચમાં. એટલે સમય
ટૂંકમાં 5 વર્ષ પહેલા ત્યાં બાળકોની સંખ્યા હતી, એ મુજબ સરકારશ્રીએ ત્યાં આરટીની જોગવાઈ અનુસાર બાળકો ફાળવેલ પણ હતા, એટલે એવા અમારા 2 બાળકો હતા. પણ શાળાનું લોકેશન એ લોકોએ બંધ કરેલું અને ત્યાં અત્યારે હાલ ઓલરેડી પોસ્ટ ઓફિસ ચાલુ છે, બરાબર. પોસ્ટ ઓફિસ ને ભાડે બિલ્ડિંગ આપેલું છે, એ અમારા ધ્યાને આવતા અમે મુલાકાત કરેલી. અને એ જે 2 બાળકો શું આરટી ના બાળકો હતા, તો એ બાળકોને અમે નજીકની શાળાની અંદર પ્રાઇવેટ શાળાની અંદર શિફ્ટ કરેલા છે. એટલે સૌ પ્રથમ તો નકલી શાળા નથી, બરાબર, સરકાર માન્ય શાળા છે, પણ એની પાસે સંખ્યા નહોતી. જે સરકારી ગ્રાન્ટેડ શાળામાં પોસ્ટ ઓફિસ ચાલે છે, વિદ્યાર્થીઓ નથી પણ કાગળ પર શાળા છે. હા, બરાબર. એટલે ત્યાં જે અમારું લોકેશન હતું, એ લોકેશન ઉપર શાળા હતી, ત્યાં એ લોકોએ ભાડે આપેલું હતું અત્યારે અમારી મુલાકાત દરમિયાન. એટલે અમે જુપી વખતે અમે રિપોર્ટ કરેલો છે, અને એ જે 2 બાળકો હતા, એ બાળકોને નજીકની પ્રાઇવેટ શાળામાં અમે શિફ્ટ કેર કરેલા છે. જી જી, શાળાના રૂમમાં ભાડવાત રહે છે, ડેકોરેશનનો સામાન પડી રહે છે, શું માટે શાના માટે ઉપયોગ તેનો થાય છે? મંડપ સર્વિસનો સામાન બાજુમાં પડેલો જોવા મળેલો, અને જે બિલ્ડિંગ છે શાળાનું, એ શાળાના બિલ્ડિંગની અંદર અત્યારે હાલ પોસ્ટ ઓફિસને ભાડે આપેલી છે. જી જી, તો હવે શું કોઈ કડક કાર્યવાહી થશે કે ફક્ત કાર્યવાહી નોટિસ પૂરતી જ સીમિત રહેવાની છે? મેડમ, મેં અમારા ડીપીઓ સર ભીર સોમનાથને રિપોર્ટ કરેલો છે, બરાબર. એ રિપોર્ટ મુજબ કાર્યવાહી કરશે, એમને દંડ પણ થશે, અને શાળા માન્યતા રદ થાય ત્યાં સુધી અમારી કાર્યવાહી કરશે. જી, આભાર આપનો. તો ઉનામાં નકલી શાળા સામે આવી છે. ધોકડવા ગામે શાળામાં આ લોલમ લોલ ચાલતું હતું, આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. સરકારી ગ્રાન્ટેડ શાળામાં પોસ્ટ ઓફિસ આવેલી છે, શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન મૂકવામાં આવ્યો છે, તો શાળાના બીજા રૂમમાં ભાડુઆત રહે છે, કાગળ પર વિદ્યાર્થીઓ નથી પણ શાળા છે. તો સ્વામિનારાયણ નામ ધરાવતી નકલી શાળા અહીં જોવા મળી છે, તો અનેક સવાલો પણ આને લઈને ઉભા થઈ રહ્યા છે. શું નકલી પર અંકુશ આવશે ખરા, ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, નકલી પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, તે પ્રકારના સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. તો ઉનામાં નકલી શાળા મળી આવી છે, ધોકડવા ગામ છે જ્યાં આ લોલમ લોલ ચાલતું હતું, તે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. સરકારી ગ્રાન્ટેડ શાળામાં પોસ્ટ ઓફિસ આવેલી છે, શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન મૂકવામાં આવ્યો છે, નકલી શાળા અહીં ઝડપાઈ છે, શાળાના બીજા રૂમમાં ભાડુઆત રહે છે, કાગળ પર વિદ્યાર્થીઓ નથી પણ શાળા લખવામાં આવી છે. તો સ્વામિનારાયણ નામ ધરાવતી આ નકલી શાળા સામે આવી છે, શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન મૂકવામાં આવ્યો છે, આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. તો અનેક સવાલો પણ આ ઘટના બાદ ઉભા થઈ રહ્યા છે. શું નકલી પર અંકુશ આવશે ખરા, કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. નકલી શાળાનો મામલો સામે આવ્યો છે, તેને લઈને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, કોની રહેમરાહ હેઠળ આ નકલીનો ખેલ, એક બાદ એક નકલી કૌભાંડો સામે આવતા હોય છે, તો ત્યારે આજે ફરી એકવાર નકલી શાળા ઝડપાઈ આવી છે, તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે, તે પ્રકારના સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શું નકલી પર અંકુશ લગાવશે ખરા, કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે ખરી, તે પ્રકારના સવાલો પણ આ ઘટના બાદ ઉભા થઈ રહ્યા છે. તો આપણી સાથે ખાનગી શાળા સંચાલક જોડાઈ ચુક્યા છે. સરકારી ગ્રાન્ટેડ શાળામાં પોસ્ટ ઓફિસ છે, શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન પણ મૂકવામાં આવ્યો છે, શું આપને આ બાબતની જાણ હતી ખરા? હેલો, જી નરેશભાઈ. હા જી, બોલીએ. જી, સરકારી ગ્રાન્ટેડ શાળામાં પોસ્ટ ઓફિસ છે અને શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન મૂકવામાં આવ્યો છે, આ સમગ્ર બાબતની જાણ આપને હતી? પેલા તો શાળા પ્રાઇવેટ શાળા હતી, અને મેં એક સાલ પહેલા બી આપણે જે અમારા તાલુકા અને જિલ્લા લેવલે જાણ કરેલી કે ભાઈ કોરોનાને અને આર્થિક પરિસ્થિતિને કારણે મારે શાળા બંધ કરવાની થાય છે. જી હા, એ મેં અગાઉ બી જાણ કરેલી, અને એના પાસે મારે લેખિત પ્રૂફ બી છે મારી પાસે. અને વાત રહી મેમ બીજી કે મેં આરટીઈની સરકાર પાસેથી કોઈ બી ગ્રાન્ટ લીધી નથી એક વર્ષમાં, એના બી રેકોર્ડ છે મારી પાસે. એટલે જે કાંઈ આરોપ છે એ પાયા વિહોણા અને બુનિયાદી છે. જી, બીજા રૂમમાં ભાડુઆત રહે છે અને ત્યારે શાળા ક્યાં છે તે પણ એક સવાલ છે ને? સાથે મેં જાણ કરેલી છે ને શાળા મારે બંધ કરવાની છે,
તો પછી આર્થિક પરિસ્થિતિને કારણે મારે કોઈ રસ્તો તો અપનાવવો જોઈએ કે ના અપનાવવો જોઈએ? પણ અહીંયા શાળા છે તેની જગ્યા અહીં મંડપનો સામાન મૂકવામાં આવ્યો છે, શાળા તો ક્યાંય દેખાઈ જ નથી રહી, બીજું બધું અહીંયા ત્યાં મૂકવામાં આવ્યું છે. મેમ, આપ સ્થળ ઉપર આવેલા છો કે આપની ચેનલ સ્થળ ઉપર આવેલી છે પેલા એ મને કહો. તમે બીજા પાયા વિહોણા કોઈ વિડીયો વાયરલ કરે અને એના આધારે તમે પેલું કરો તો આપની ટીમ કે સ્થળ ઉપર આવેલી છે? જી, બાળકોને પણ બીજી જગ્યાએ શિફ્ટ કરીને ત્યાં તમને ભણાવવામાં આવતા, તો શાળા તો ક્યાંય અહીંયા દેખાઈ જ નથી રહી. મેમ, મેં કીધું આપણે સ્થળની મુલાકાત આપની ટીમે લીધેલી છે કે આપ બીજા કોઈ વિડીયો વાયરલ કરે અને ન્યૂઝ ઓલા કરે તો એ આધારે તમે ન્યૂઝ ચેનલ વાળા કોઈ બી ન્યૂઝ રિલે કરી ગયો છે. અમારી પાસે પૂરતી માહિતી હોય તો જ અમે તમને સવાલો કરતા હોય છે, માહિતી વગર અમે ક્યારે સવાલો નથી કરતા. હા, પણ માહિતી હું ભી તમને આપું છું ને સામે. હા, પણ અમને જે જાણકારી મળી છે કે આ નકલી શાળા હોવાનું સામે આવ્યું છે. નકલી શાળા હોવાનું કઈ રીતે? મારી શાળા 2012 થી કાર્યરત છે અને ઓન પેપર ઓનલાઈન રેકોર્ડ મારી પાસે બધા રેડી છે. અને ગઈકાલ જયારે આર્થિક પરિસ્થિતિને કારણે અને કોરોનાને કારણે અમારે વિદ્યાર્થીને ન રહ્યું તો એની મેં જાણ બી કરેલી છે. પણ અહીંયા ગ્રાન્ટેડ શાળા પોસ્ટ ઓફિસ ચાલે છે, ક્યાંક બાળકો તો ભણતા નજરે નથી પડતા. તમે મને કહેશો મેડમ નકલી શાળા કઈ રીતે કહેવાય કે જે કોઈ આધાર પુરાવા ન હોય એને નકલી કહેવાય? અમારી સાથે અમારા સ્થાનિક રિપોર્ટર પણ જોડાયેલા છે જેમણે આ સમગ્ર વિગતો આપી છે અમને. હા હા, પણ હું તમને એમ નકલી શાળા કોને કહેવાય પેલા એ મને કહેશો કે જેનો કોઈ આધાર પુરાવા ન હોય એને નકલી શાળા કહેવાય? નરેશભાઈ, હાજી બોલો. નરેશભાઈ, ભાવેશ ઠાકર વાત કરું છું, ગુજરાત પર. હા બોલો. બરાબર, અમારી પાસે પૂરતી માહિતી છે. પેલા નંબર ની વસ્તુ એ છે કે તમે એમ કહો છો કે આર્થિક પરિસ્થિતિના હિસાબે તમે આ કોરોના કાળ માં બંધ કરી દીધી છે, બરાબર? તો આર્થિક પરિસ્થિતિ તમે કાર્યરત હતી? ત્યાંના સ્થાનિક લોકો એવું કહે છે કે કેટલા લગભગ 4 વર્ષથી આ સ્કૂલ જે છે એ બંધ છે. અને મારી વાત સાંભળો, મારી વાત બરોબર. હલો, હા સાંભળો, મારી વાત સાંભળો તમે. 4 વર્ષથી બંધ છે. બીજા નંબર ની વસ્તુ એ છે કે તમે આરટીઈ જે વાત કરો છો, તો શા માટે તમે જો તમારી પાસે બધા પુરાવાઓ છે, તમારા પુરાવાઓ છે, તો તાલુકા શિક્ષણ અધિકારીએ તમારી શાળાની શા માટે મુલાકાત લીધી અને શા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કર્યા છે એ મને જણાવો. શિક્ષણ અધિકારી સાહેબ ની ફરજ છે કે બધી શાળાઓની મુલાકાત એની ટાઈમ લઈ શકે, એની સત્તા છે. અને એની ફરજ પણ છે કે ગમે ત્યારે કોઈ બી શાળાની એ મુલાકાત લઈ શકે છે. આરટીઈ ના જે નિયમ મુજબ બે બાળકો છે, બરાબર, એ બે બાળકો જ ખાલી આ સ્કૂલમાં ભણે છે, બીજા વિદ્યાર્થીઓ નથી, એનો જવાબ આપો મને તમે પહેલા. ભાવેશભાઈ, હું તમને કહું, આરટીઈ ના જે બાળકો છે એના વાલી સાથે પણ તમે સંપર્ક કરી શકો. વાલી ખુદ પણ એડમિશન ટ્રાન્સફર કરવા ગઈકાલે તમે અમારી ટીમને એવું કહો છો કે તમે ત્યાં જાતે મુલાકાત લીધી છે? હા, અમે પોતાએ ત્યાં જાતે સ્થળ વિઝિટ કરી છે, ત્યારે તમને આ સવાલ કરી રહ્યા છીએ. તમે આરટીઈ નું કયો છો તો આરટીઈ ના વાલી ખુદ આપણે જિલ્લા લેવલ સુધી ગયા અને હું બી સાથે ગયેલો છું. ભાઈ, અમારે બે બાળકોના એડમિશન ટ્રાન્સફર કરવા છે અને એની એક વર્ષ મતલબ 8 મહિના પહેલાની મારી પાસે લેખિતમાં બી એ નકલ છે સાહેબ. હા, અને તમે એવા આક્ષેપો કરી રહ્યા છો કે વિડીયો વાયરલ થયા છે. હું નથી કરી શકતો મારી પાસે ઓનલાઈન સાહેબ કે બધા ડોક્યુમેન્ટ મારી પાસે રેડી છે. અહીંનું રિપોર્ટિંગ જે છે ગીર સોમનાથ નું રાજકારણ ઇન્વોલ્વ થયું છે એ બી હું તમને કહી દઉં છું. અને રાજકારણ એટલા માટે ઇન્વોલ્વ થયું છે કે આ મને પસાડવા કે મેં જે થોડું ઘણું નામ એ વિસ્તારમાં કરેલું છે એના આધારે રાજકારણ આમાં ઇન્વોલ્વ થયું છે. તમે એવું કહો છો કે રાજકારણ ઇન્વોલ્વ થયું છે તો તાલુકા શિક્ષણ અધિકારીએ રિપોર્ટ શા માટે કરી? અમારે સાહેબની ફરજ છે કે ગમે ત્યારે એની શાળાની મુલાકાત લઈ શકે, એમાં આપણે કોઈ ના ન પાડી શકીએ એમને. અને હું મારો લુલ્લો બચાવ નથી કરતો, 2 દિવસ પછી હું ખુદ મીડિયા સામે આવી જઈશ. ઠીક છે,
મારો મારું નામ ત્યાં છે ઢોકળવા અને ગીર સોમનાથ જિલ્લાનો આખો રિપોર્ટિંગ હું કરું છું. હું તમારો સંપર્ક કરીશ. તમે આજે આજે આવવાના હતા ઢોકળવા એવી વાત છે, સામે આવી છે. હા તો તમે ઢોકળવા આવો, હું તમને જાત વિઝિટ કરીશ અને તમારું ઇન્ટરવ્યુ પણ બતાવીશ અને તમારી પાસે જે પુરાવા હોય એ પણ મને આપજો. જુઓ સાહેબ, મીડિયા માટે કે શિક્ષણ અધિકારી માટે કોઈ બી માટે એની ટાઈમ હું હાજર છું. હું ક્યાંય જો ભાગી નથી ગયો કે નથી હું ક્યાંય નાહી ગયો છું, બરોબર. હું મારા પર્સનલ કામથી અને સ્કૂલ અમે જૂન મહિનાથી ફરીવાર કાર્યરત કરવાના છે, એ અર્થે હું સુરત આવેલો છું. જી જી નરેશભાઈ, આપનો આભાર. ભાવેશ, આપનો આભાર માહિતી બદલ. તો સરકારી ગ્રાન્ટેડ શાળા છે ત્યાં પોસ્ટ ઓફિસ છે, ખોટા ઈરાદા સાથે શાળાના ઓરડામાં મંડપ ડેકોરેશનનો સામાન અહીં મૂકવામાં આવ્યો છે. નકલી શાળા અહીં જોવા મળી છે. શાળા સંચાલક પણ સચ્ચાઈ સ્વીકારવા તૈયાર નથી.